جی سری سامینا رایا مارا والا ہری پتو آج منے بہو دکھ نیوات کے بیچے بہو دکھ نیوات کیا شروعات کرو انے کیا نا کرو سو تی پیلا ہوں شما مانگو چھو کوئی نو درو تو اپراد تھے جائے منے ماف کر جو ماری ردے نیوات ہوں تم نے سمراو چھو તો સાંભળો હરિ ભક્તો, એક ઉદાહરણ તમને દઉં. આ જગતમાં એક એપલ કંપનીનું નામ ચારે દિશામાં ફેલાઈ ગયું છે. ભલે તમે અમેરિકામાં જાઓ, તો આફ્રિકામાં જાઓ, તો યુરોપમાં જાઓ, તો આપણા ભારત દેશમાં જાઓ, પણ આ લોગો એક ને એક જ છે. એટલું જ નહીં, પણ એનું વિઝન એક છે, એનું ડાયરેક્શન એક છે. ભલે જુદા જુદા દેશના પોતાના ડાયરેક્ટર્સ પણ હશે, તોય પણ એકતા છે, એકતા છે. પણ આપણા સત્સંગમાં કઈ નથી. આપણે ધર્મકુલના આશ્રિત થઈને તોય બધા જુદા જુદા વર્તે છે. આપણી પાસે એક ડાયરેક્શન નથી અને એક વિઝન નથી. સૌ પોતાનું કરે છે ભાઈ, સૌ પોતપોતાનું. તેના લીધે કઈ સંપ નથી. અમદાવાદના હરિભક્તો કહે છે કે વચનામૃતમાં 273 પ્રકરણ છે, અને વડતાલ દેશના હરિભક્તો કહે છે ના 262 છે. વડતાલ દેશના હરિભક્તો કહે છે કે 4 સદગુરુએ વચનામૃતના લેખક હતા, પણ અમદાવાદના હરિભક્તો કહે છે કે ના 5 હતા. અમદાવાદના હરિભક્તો કહે છે કે મહારાજ પોતાને હાથેથી 9 મંદિર બનાવ્યા, પણ વડતાલના હરિભક્તો કહે છે ના 6. હવે ભક્તો મને કહો, આમાં સૌ કેવી રીતના રે, કેવી રીતના રે? હવે બીજી વાત, શ્રીજી મહારાજ આપણી માટે આ પ્રગટ દેવ પધરાવ્યા છે, અને હા ભક્તો, આપે દેવના થઈને રહેવું જોઈએ. પણ ભૂલ ક્યાં થાય છે ભક્તો? ભૂલ ક્યાં થાય છે? ભૂલ તો પક્ષપાતમાં થાય છે. કોઈક ભક્તો એમ કહે છે કે અમે સિર્ફ નરનારાયણ દેવના છે અને નરનારાયણ દેવના જ છે, અને કોઈ હરિભક્તો કહે છે કે ના, અમે સિર્ફ લક્ષ્મીનારાયણ દેવના છે અને સિર્ફ લક્ષ્મીનારાયણ દેવના. પણ ભક્તો, ભગવાન તો એક છે. તમે શિક્ષાપત્રીમાં જોવો, 109-111 શ્લોકમાં મહારાજ કહે છે કે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુન સાથે છે તો એ મારા નરનારાયણ દેવ છે, તો જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન રાધિકાજી સાથે છે તો એ મારા રાધારમણ દેવ, મારા ગોપીનાથજી મહારાજ, મારા મદન મોહનજી મહારાજ છે, અને જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન રુકમણીજી સાથે છે તો એ મારા લક્ષ્મીનારાયણ દેવ છે. તો ભક્તો, આપણે આખો તો વિવાદ કેમ કરે છે, કેમ? અને ભક્તો, જ્યારે પક્ષની વાત થાય તો ગતપુર મધ્ય 61 વાંચો. મહારાજે સરખી રીતે વાત સમજાવી છે કે પક્ષ તો સિર્ફ ભગવાનના હરિભક્તોનો રાખો, સિર્ફ હરિભક્તોનો. પછી એમ ના જોવું કે આ નરનારાયણ દેશના છે તો આ લક્ષ્મીનારાયણ દેશના છે. આ આપણી મોટી ભૂલ છે ભક્તો, આ મોટી ભૂલ છે. અને ગદ્રા અંત્ય 7 એ જ મહારાજે પાંચી વાત કીધી છે, પક્ષ તો એક મહારાજના હરિભક્તોનો રાખવો. અને હજી એ વાત ઘરે નથી ઉતરતી, તો તમે દેશ વિભાગનો લેખ તમે વાંચો ભક્તો. શ્રીજી મહારાજ સરખી રીતે સમજાવે છે કે ભલે તમે નરનારાયણ દેશના ગાદીના હરિભગત હો,
અને તમારું આખું પરિવાર, તમારા પરદાદા બે હતા. પણ જ્યારે તમે તમારું પોતાનું ગામ છોડવું પડે અને નવું ગામ તો નવું શહેરમાં તમે જાઓ અને એ લક્ષ્મીનારાયણ દેવ નીચે આવે તો મહારાજની આજ્ઞા છે ભક્તો, શ્રીજી મહારાજની આજ્ઞા કે હવે તમારું ધર્માદો લક્ષ્મીનારાયણ દેવને આપવાનો. અને એટલું જ નહીં પણ હવે તમારા નવા ધર્મગુરુ લક્ષ્મીનારાયણ દેવના ગાદીના આચાર્ય છે. અને આ જ વાત લક્ષ્મીનારાયણ દેવના હરિભક્તોને બી લાગે જ્યારે એ બીજા ગામ તો શહેરમાં રહેવા જાય અને એ નરનારાયણ દેવ દેશના પ્રાંતમાં આવે ત્યારે. હવે ભક્તો આ ખોટો પક્ષપાતની વાત મૂકો. જાગો ભક્તો જાગો, મહારાજ આપને સમજાવે છે કે બધા દેવો એક છે. આપના આચાર્ય પ્રીતે સંભાવ રાખો. આપને ગર્વ હોવો જોઈએ કે બે દેશના હરિભક્ત આપના છે અને હું એનો છું અને આપણે બધા એક સ્વામિનારાયણ પરિવારના છે. હવે ભક્તો આ પહેલું પાઠમાં આટલું જ મનન કરજો કે બસ આપણે એક પરિવારના છે અને ખોટો પક્ષપાત નહીં કરતા હવે. અને પક્ષ રાખવો તો બસ ભગવાનના ભક્તોનો જ રાખો. હવે બીજા પાઠમાં હું હજી વાત સમજાવીશ અને આ વિડીયો તમને ગમ્યો હોય તો મહેરબાની કરીને તમે શેર કરજો અને બીજા ભક્તોને આ વાત સંભળાવજો. જય શ્રી સ્વામિનારાયણ.